ગામની વાત કરી હતી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના દિવસે સવારે આવેલા ભૂકંપની ચર્ચા કરી હતી અને એ ભૂકંપથી જસમાના ગામ લોકોને કેટલું નુકસાન થયું એ સમયે એમને કોણે કોણે અને કેવી કેવી મદદ કરી હતી ખોરાક કપડા પાણી રહેવાના માટે તંબુની વ્યવસ્થા કરી આપી હતી આર્કિટેક્ટ ડોક્ટર સેનાના જવાનો આ બધા જ લોકોએ એમને મદદ કરી હતી આ બધી જ ચર્ચા આપણે ભાગ એકમાં કરી હતી અને મેં તમને ગૃહ કાર્ય પણ આપ્યું હતું કર્યું છે ને બધાએ સરસ હવે આપણે એનાથી આગળ વધીએ આપણે ચર્ચા કરી હતી કે આપત્તિઓ બે પ્રકારની હોય માનવસર્જિત અને કુદરતી એમાં કેટલીક આપત્તિઓ એવી હોય છે કે જેની અગાઉથી આગાહી કરી શકાય છે એટલે કે એ આપત્તિ આપવાની હોય એની જાણ લોકોને કરી શકાય છે કેટલીક આપત્તિઓ એવી હોય છે જે અગાઉથી આગાહી કરી શકાતી નથી જેમ કે ભૂકંપ સુનામી જ્વાળામુખી ફાટવો આ બધી આપત્તિઓની અગાઉથી આગાહી નથી કરી શકાતી આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોઈએ છીએ કે સમાચાર પત્રમાં પણ વાંચતા હોઈએ છીએ કે આગામી બે કે ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે વરસાદ છે દુષ્કાળ છે તો આ બધી જ આપત્તિઓની માહિતી એ અગાઉથી આપી શકાય છે તો જો અગાઉથી આવી આપત્તિઓની ચેતવણી આપણને મળી જતી હોય તો એવા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જુઓ વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા જર્જરિત બિલ્ડિંગો કે મકાનોમાં આશ્રય લેવો નહીં ભૂકંપ વખતે ખુલ્લા મેદાનમાં જતા રહેવું અને ખાસ ખોટી અફવાઓથી દૂર રહેવું તો આ બાબતોની ચોક્કસથી કાળજી રાખશો આપણે આ એકમમાં ભૂકંપ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો ભૂકંપ આવે એવા સમયે આપણે કેવી કેવી સાવચેતી રાખીશું અહીંયા જુઓ ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરની કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે એટલે કે જો ધરતીકંપ આવે જમીન ધ્રુજવા માંડે એવા સમયે જો ઘરની બહાર નીકળી શકાય એટલો સમય ના હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુ નીચે બેસી જવું ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી ટેબલને મજબૂત રીતે પકડી રાખવું જો બહાર નીકળી શકાય એમ હોય તો ઘરમાંથી નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું શાળા કે ઘરમાં હોઈએ તો કોઈ દિવાલના ખૂણામાં ઊભા રહેવું અથવા તો આ રીતે ખૂણામાં નીચે બેસી જવું ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભા રહેવું નહીં કાચની બારી કે ફોટો ફ્રેમ પાસે ન ઊભા રહેવું સીડી ઉતરતા હોઈએ તો દિવાલ તરફ ચાલવું અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું ભૂકંપ સમયે આ સૂચનાઓનું આપણે ચોક્કસપણે અમલ કરીશું બરાબર ને હવે તમારા પાઠ્યપુસ્તકમાં બે હજાર એકમાં આવેલા ભૂકંપ વિશેનો એક અહેવાલ આપેલો છે જુઓ અહીંયા ભુજના ધરતીકંપ વિશે અહીં અહેવાલ આપેલો છે અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા છે હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ ઇમારતો ધરાશાયી થઈ છે આજે સાંજ સુધીમાં આ ઈમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરમાં કદાચ એવી એક પણ ઈમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડા દોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા જો ઇમારતો ધરતી કપમાં પડે નહીં એ રીતે બનાવવામાં આવી હોત તો શું નુકસાન ઓછું થયું હોત તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્ન આપેલો છે તમે વિચારજો જો ઇમારતો ધરતીકંપથી રક્ષણ આપે એ રીતે બનાવવામાં આવી હોત તો તો કદાચ જેટલું વધારે નુકસાન થયું હતું એના કરતાં ઓછું નુકસાન થઈ શક્યું હોત બરાબર ને એટલા માટે જ તો જસમાના ગામને બનાવવા માટે ઇજનેરોની એક આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી ખરું ને આપત્તિઓનો જે લોકો ભોગ બને છે એ સમયે એમને કેવા પ્રકારની મદદની જરૂર પડે છે વિચારો જોઈએ આપણે આગળ પણ એની ચર્ચા કરી હતી તો જુઓ અહીંયા ભૂકંપ વખતે લોકોએ એમના ઘર બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેમને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે ડોક્ટર તથા દવા જુઓ ખાસ પહેલી જરૂર તો ડૉક્ટરની હોય છે કારણ કે કાટમાલની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી અને તાત્કાલિક એમની સારવાર કરવાની હોય છે આ સિવાય ખાવા પીવાની ચીજવસ્તુઓની પણ જરૂર પડે છે કારણ કે એમના મકાનો તો જમીન દોસ્ત થઈ ગયા હોય છે બધું જ ઘર વખરી એમની દટાઈ ગઈ હોય છે તો એવા સમયે એમને ખાસ ખોરાક પાણીની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારબાદ એમના ઘર તો હોતા નથી તો રહેવા માટે આ પ્રકારના તંબુઓની પણ વ્યવસ્થા થતી હોય છે અને ખાસ આવા આપત્તિઓના ભોગ બનેલા માણસો માનસિક રીતે ખૂબ જ હતાશ થઈ ગયા હોય છે તો એમને ખાસ માનસિક હૂંફ અને પ્રેમની વધારે જરૂર હોય છે તો આ બધી જ મદદ સેવાભાવી સંસ્થાઓ અને સરકાર તરફથી એમને પૂરી પાડવામાં આવતી હોય છે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે એ તમારે નોંધવાનું છે અહીંયા આપેલું છે કે કૂતરાની મદદની જરૂર પડશે તો કૂતરો કેવી રીતે મદદ કરે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી કૂતરો પારખી શકે છે જેથી એમને બહાર કાઢવામાં વધારે સમય બગડતો નથી આ સિવાય ડોક્ટરની જરૂર પડે છે ઈજા પામેલા લોકોની સારવાર કરવા માટે સામાજિક સેવા સાથે સંકળાયેલા લોકોની પણ જરૂર પડે છે કેમ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે અને એમને નાણાકીય કે અન્ય કોઈ મદદ માટે પોલીસની જરૂર પડે છે અહીંયા ખાલી રાખ્યું છે એ તમારે વિચારવાનું છે કે આ પરિસ્થિતિમાં પોલીસ શું મદદ કરી શકશે વિચારો જોઈએ હં આવા સમયે નાસભાગ થઈ જતી હોય છે તો શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની જરૂર પડે છે આ સિવાય અસરગ્રસ્ત માટે કપડાં ભોજન આ બધી જ વ્યવસ્થાની જરૂર પડતી હોય છે બુલડોઝર જેસીબી જેવા વાહનોની પણ જરૂર પડતી હોય છે કે કાટમાલ નીચે દટાયેલા લોકોને કાઢવા માટે ઘટનાની જાણકારી માટે રેડિયો ટીવી મોબાઈલ જેવા સંદેશા વ્યવહારના સાધનોની પણ આવા સમયે ખાસ જરૂર પડે છે અને કેટલીક સરકારી સેવાભાવી સંસ્થાઓ પણ આમાં જોડાય છે જે લોકોને નાણાકીય અને અન્ય રીતે મદદ કરે છે તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારે તમારા વિસ્તારમાં પણ ઘણી વખત આવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવાનો વારો તો આવ્યો જ હશે તમે ના અનુભવ્યો હોય તો પણ તમે તમારા વડીલોને પૂછજો અને એવા સમયે લોકોને એકબીજાની કેવા પ્રકારની મદદ કરી હતી વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારની આપત્તિ હોય લોકો તરત જ એકબીજાની મદદ માટે દોડી જતા હોય છે આપણને એવા અનુભવો તો હશે જ કે ક્યાંક અકસ્માત થયો હોય ક્યાંક અચાનક કોઈ બીમાર પડી ગયું હોય તો એ ટાઈમે આપણે કેવો તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લઈએ છીએ તો આપણ એક પ્રકારની મદદ જ છે તો આવી આપત્તિઓના સમયે લોકો એકબીજાની મદદ કરતા હોય છે અને એકબીજાને માનસિક ઊંફ પણ પૂરી પાડતા હોય છે લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં એક કહેવત છે પહેલો સગો પડોશી બરાબર ને અને ખરી જ વાત છે જ્યારે પણ કોઈ આપત્તિ આવે તો એવા સમયે પહેલી જાણ કોને થાય પાડોશીને ખરી વાત નહીં અને એવા સમયે પાડોશી જ આપણને કામ આવે છે અને એટલા માટે જ પાડોશી સાથે હંમેશા મિત્રપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો તમને બીક લાગે વિચારો જ્યાં કોઈ જ રહેતું ના હોય એવી જગ્યાએ એકલા રહેવું પડે તો આપણને ગમે નહીં ને એવી જગ્યાએ રહેવું પડે તો કેવી પરિસ્થિતિ થાય ના કોઈની સાથે વાતચીત કરી શકીએ અને ડર પણ લાગે લાગે કે નહીં કોઈ આપત્તિ આવી પડે અચાનક તો આપણે મદદ માટે પછી કોની પાસે જઈએ તહેવારોની ઉજવણી પણ આપણે બધા જ પાડોશીઓ સાથે મળીને કરતા હોઈએ છીએ જો આપણે એકલા રહેતા હોય તો એકલા એકલા તહેવારોની ઉજવણી કરવાની પણ મજા આવે નહીં લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે એમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તમારે અહીંયા એક કામ કરવાનું છે છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાંથી આપત્તિઓને સંબંધિત કેટલાક સમાચારો તમારે ભેગા કરવાના છે અને હા આ સમાચાર વિશે તમારે અહેવાલ પણ લખવાનો છે અને એના ફોટાઓ તમારે તમારી નોટબુકમાં ચોંટાડવાના છે જુઓ અહીંયા મેં છવ્વીસમી જાન્યુઆરીએ આવેલા ભૂકંપનો એક અહેવાલ તૈયાર કર્યો છે તમે પણ કે તમારા જાણમાં હોય એવી કોઈ વ્યક્તિએ અનુભવેલી આપત્તિ વિશેનો અહેવાલ આ રીતે તૈયાર કરજો આપત્તિના કારણો ભૂકંપ તારીખ અને સમય છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સવારે આઠ ને છેતાલીસ વાગે તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું બે હજાર લોકો મૃત્યુ પામ્યા એક લાખ લોકો ઘાયલ લોકોની કરોડો રૂપિયાની સંપત્તિ અને સામાનનું નુકસાન ધંધા વ્યવસાય નષ્ટ ઘણી બધી ફેક્ટરીઓ અને ઓફિસો પડી ગયા કયા લોકો મદદ માટે આગળ આવ્યા સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ સર્વપ્રથમ સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ થઈ ત્યારબાદ લશ્કરના જવાનો અને પોલીસ આ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ તો તમે પણ આવો એક અહેવાલ તૈયાર કરજો આ પ્રમાણે આપત્તિનું નામ લખી અને એમાં પડેલી મુશ્કેલીઓ અને એવા સમયે કોણે કોણે મદદ કરી હતી એની પણ તમે નોંધ કરજો આપત્તિઓના સમયે આપણને કેટલીક સંસ્થાઓ મદદ કરતી હોય છે પણ એવા સમયે એમના સરનામા અને ફોન નંબરની આપણે વધુ જરૂર પડતી હોય છે તો આવા ફોન નંબરો આપણે હાથ વગા ચોક્કસ રાખવા જોઈએ જેમ કે ફાયર સ્ટેશન નજીકની હોસ્પિટલ એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટેશન તમારા પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક આપેલું છે તો તમે તમારા નજીકના આ નંબરો અને એમનું સરનામું ચોક્કસથી નોંધી રાખજો અહીંયા મેં પાટણ જિલ્લાના ફાયર સ્ટેશન નજીકની હોસ્પિટલ એમ્બ્યુલન્સ પોલીસ સ્ટેશન આ બધાના ફોન નંબર નોંધેલા છે તમે એને ધ્યાનથી જુઓ અને તમે પણ તમારા વિસ્તારના આ ફોન નંબર અને સરનામા તમારા પાઠ્યપુસ્તકમાં ચોક્કસથી નોંધી રાખજો જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે જોઈ શકો છો આ એક શાળાનું ચિત્ર જ તમે જોઈ રહ્યા છો પણ આ વિદ્યાર્થીઓ કેમ બહાર બેસીને ભણી રહ્યા છે કેમ કે પૂર જેવી આપત્તિના સમયે એમની શાળામાં પાણી ભરાઈ ગયું હતું અને એમની શાળાને ખૂબ નુકસાન પણ થયું હતું જેના કારણે આ વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૂકંપ કેવી રીતે આવે છે ભૂકંપ આવે ત્યારે કેવા અનુભવ થાય છે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કેવા કેવા પ્રકારની મદદની જરૂર પડે છે એની ચર્ચા કરી આ સિવાય બીજી પણ કેટલીક આપત્તિઓ છે આવા સમયે શું કરવું બચાવ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી અને સલામતી માટે આપણે શું કરવું એની પણ આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ જુઓ

ઘાસચારાની પૂરતી વ્યવસ્થા મળતી નથી પીવાના અને વાપરવાના પાણી માટે પણ ખૂબ બધી તકલીફોનો સામનો કરવો પડે છે અને જુઓ તમે આમાં જોઈ શકો છો કે જમીનમાં આવી તિરાડો પણ પડી જાય છે આ દ્રશ્ય પૂરનું છે પૂર એટલે કે જ્યારે ખૂબ પાણી આવે દસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવાય છે ખૂબ વધારે વરસાદ પડે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય એવી વખતે નદીઓમાં પાણીના સ્તર ખૂબ ઊંચા આવે છે ઘણી વખત પાણી શહેર કે ગામમાં ઘૂસી જાય છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે મકાનો પડી જાય છે વૃક્ષો પાણીમાં પડીને તણાઈ જાય છે પ્રાણીઓ વાહનો આ બધું જ પૂરના દસમસતા પાણીમાં તણાઈ જાય છે અને લોકોને જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે તો આવા સમયે બચવા માટે શું કરવું જોઈએ તો નીચાણવાળા સ્થળોએથી ખસી અને આપણે ઊંચાણવાળા સ્થળોએ જતા રહેવું જોઈએ જેથી કરીને આ આપત્તિથી બચી શકાય આ કુદરતી આપત્તિ નથી આ માનવસર્જિત આપત્તિ છે કારણ કે આ આપત્તિ સર્જાવા માટે માણસ એ જવાબદાર છે જુઓ અહીંયા આપણે એક ટ્રક અને એક ગાડીનો અકસ્માત જોઈ રહ્યા છીએ તો આવા સમયે કોની મદદની જરૂર પડશે હં એમ્બ્યુલન્સની બરાબર ને આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને સમયસર સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી પડશે અને લોકોને સમયસર દવાખાને પણ પહોંચાડવા પડશે આવા અકસ્માતો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન ખૂબ જ જરૂરી છે જુઓ અહીંયા આપણે આગ લાગવાની એક ઘટના પણ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગ લાગવાના ઘણા બધા કારણો હોઈ શકે છે કોઈ શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે છે ક્યાંક માણસની નાનકડી ભૂલના કારણે પણ ક્યાંક આપણે સળગતી દીવાસળી ભૂલથી નાખી દીધી હોય સળગતું તણખલું નાખી દીધું હોય જેના કારણે આગ ખૂબ મોટું સ્વરૂપ પકડી શકે છે અને માણસને જાનમાલને ખૂબ જ નુકસાન થતું હોય છે તો આ આગની આપત્તિમાંથી બચવા માટે શું કરી શકાય હં પ્રથમ તો ફાયર સ્ટેશને આપણે જાણ કરવી જોઈએ બાજુમાં પાણીની વ્યવસ્થા હોય તો પાણી રેતી આ બધાની મદદથી આગ ઓલવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ખાસ તો આગમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા માટેના

ખૂબ જ જાનહાનિ થાય છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઊંચા થયેલા મોજા એ આજુબાજુના બધા જ વિસ્તારોમાં ફરી વળેલા આપણે જોઈ શકીએ છીએ સુનામી ભૂકંપ આ બધી જ આપત્તિઓ એવી છે કે જેની આગાહી થઈ શકતી નથી જેથી કરીને અગાઉ બચવા માટેના ઉપાયો પણ આપણે કરી શકતા નથી આ વાવાઝોડાનું દૃશ્ય છે ખૂબ જ ભારે પવન સાથે જ્યારે વરસાદ આવે ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે વાવાઝોડું જ્યારે આવે ત્યારે વૃક્ષો ઉખડી જાય છે મકાનોના પતરા નીકળી જાય છે ઘણી વખત તો વાહનો પણ હવામાં ફંગોળાઈ જાય છે અને ખાસ કિનારે ખૂબ ઊંચા મોજા ઉછળે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ખૂબ જ નુકસાન થાય છે તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ઘરના બારી બારણા બંધ કરી દેવા જોઈએ લાઇટની તમામ સ્વીચો પણ બંધ કરી દેવી જોઈએ જેથી કરીને શોર્ટ સર્કિટના પ્રશ્નો ના સર્જાય તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કેટલાય બધા પ્રકારની આપત્તિઓ વિશે આપણે ચર્ચા કરી અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ જંગલોમાં પણ આગ લાગે છે આપણે હમણાં જ સમાચાર વાંચ્યા હોય કે ટીવીમાં જોયા હોય તો થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભયંકર આગ લાગી હતી જંગલોમાં પવનના કારણે વૃક્ષોના ઘર્ષણના કારણે પણ આગ લાગી શકે છે કે અન્ય કોઈ કારણથી આગ લાગે છે આખા જંગલમાં આગ વ્યાપી જાય છે તો જંગલોમાં લાગતી આ આગને દાવાનળ કહે છે એ પણ એક પ્રકારની કુદરતી આપત્તિ જ છે તો આવી આપત્તિઓ સમયે એમાં ફસાયેલા લોકોને આપણે આપણાથી બનતી તમામ પ્રકારની મદદ હોપ અને પ્રેમ પૂરા પાડવા જોઈએ બરાબર ને અને હવે સમય છે સ્વાધ્યાય કાર્યનો તમે કે તમારા ઘરના સભ્યો કઈ કઈ કુદરતી આપત્તિનો ભોગ બનેલ છે તેના વિશે તમારો અહેવાલ તૈયાર કરો મેં તમને અહીંયા એક અહેવાલ બતાવ્યો હતો તો એ પ્રમાણે તમારે પણ એક અહેવાલ તૈયાર કરવાનો છે આપત્તિ બાદ તેમાંથી લોકોને બહાર લાવવા તમે કઈ કઈ રીતે મદદરૂપ થશો ભૂકંપ વખતે લોકોએ તેમના ઘર બાર અને વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેમને કેવા પ્રકારના મદદની જરૂર હોય છે તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું એક કોષ્ટક આપેલું છે પાન નંબર એકસો સાડત્રીસ ઉપર તો તમે પણ આ સંસ્થાઓના સરનામા અને એના ફોન નંબર નોંધી કાઢજો તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આવતા સપ્તાહે નવા એપિસોડમાં ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો આવજો